ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः द्वयाः प्राजापत्याः देवाश्च असुराश्च ततः कानीयसा एव देवाः ज्यायसा असुराः ते एषु लोकेषु अस्पर्धन्त तेह देवा उषुः हन्त असुरान् यज्ञे उद्गीथेन अत्ययाम इति. एतेन प्रतिमा ब्राह्मणादिषु विष्णुवादि देव पित्रादि बुद्धिनां च सत्यवस्तु विषयत्व सिद्धिः. तो पूर्व पक्षी कहे छे कि विष्णु देवता वगैरह तो छे ज नहीं, विष्णु पितृ वगैरह અને એમની દ્રષ્ટિ કરવાની કહેવામાં આવી છે એ મિથ્યા છે. એવી રીતે નામ ઉપર બ્રહ્મની દ્રષ્ટિ મિથ્યા છે. સિદ્ધાંતે સિદ્ધ કર્યું કે ના ના, ખરેખર તો બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મની દ્રષ્ટિ કરવાની કહી છે. એવી રીતે દેવતાઓ પણ સત્ય છે અને પિતૃઓ પણ સત્ય છે. વળી મુખ્ય અપેક્ષત્વાચ ગૌણત્વસ્ય, ગૌણત્વની મુખ્યની અપેક્ષા હોય છે. તો બ્રહ્મ જો ગૌણ કયું હોય તો મુખ્ય હોવું જોઈએ, તો ગૌણ બ્રહ્મની વાત કરી શકાય. પંચાગ્નિદિષુ છે અગ્નિત્વાદેહ ગૌણત્વાત, પંચાગ્નિ વિદ્યાનું વર્ણન છાંદોગ્ય વગેરેમાં કર્યું છે. તો ત્યાં દ્યુ પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત આ પાંચ અગ્નિ કહ્યા છે. એમાં દાહકત્વ હોવાનું નથી, એટલા માટે એ મુખ્ય અર્થમાં અગ્નિ નથી. છતાં એમને અગ્નિ કહ્યા છે, તેનો અર્થ દાહકત્વ ધરાવનારો મુખ્ય અગ્નિ હોવો જોઈએ. તદ્દામાદિષુ બ્રહ્મત્વસ્ય ગૌણત્વાત્, મુખ્ય બ્રહ્મ સદભાવ ઉત્પત્તિ. આથી નામ વગેરેમાં ગૌણ બ્રહ્મની આપણને દ્રષ્ટિ કરવાની કહી છે. એનો અર્થ કે મુખ્ય બ્રહ્મ હોય એનો સદભાવ એટલે એનું અસ્તિત્વ હોવાનું ઉપપન્ન તર્કસંગત બને છે. ક્રિયાર્થૈશ્ચ વિશેષાત વિદ્યાર્થાનામ, અને ક્રિયા માટે જે હોય એ જ વિમતમ સ્વાર્થે. એના પહેલા નનુ વેદાંત વેદ્યમ બ્રહ્મ ઇષ્યતે ન ચ તેભ્ય તદ્ધિ સિદ્ધ્યતી. તો વેદાંતથી એટલે પહેલા શંકા કરી કે વેદાંતથી બ્રહ્મનો, બ્રહ્મ નામની વસ્તુ છે કે નહીં, તો બ્રહ્મનું અસ્તિત્વ છે એ સિદ્ધ કર્યું. હવે કે વેદાંતથી બ્રહ્મનું જ્ઞાન વેદાંત પ્રમાણ છે કે નહીં, કે સારું વેદાંત જેનું જ્ઞાન કરાવે છે એ બ્રહ્મ ભલે હોય પરંતુ વેદાંત વાક્યોથી બ્રહ્મની બુદ્ધિ જન્મતી નથી. કેમ? તેષામ વિધુ વૈધુર્યણ અપ્રામાણ્યાત, કારણ કે વેદાંતના વાક્યોમાં કોઈ વિધિ નથી અને વિધિ ના હોય તો વાક્ય પ્રમાણ બનતું નથી. જુઓ, મંડન મિશ્રએ ગઈકાલે ચર્ચા પ્રતિજ્ઞા કરી હતી કે ક્રિયામાં જોડાઈને જ ક્રિયાન્વિત અર્થમાં જ શબ્દો કે વાક્યો પ્રમાણ બની શકે છે. આ બ્રહ્મના વાક્યો છે, કોઈ ક્રિયા જોડે જોડાયેલા નથી. એટલે ભલે ગમે એટલા વાક્યો કહો પણ એ બ્રહ્મના હોવાને માટે પ્રમાણ બની શકતા નથી. વિધિ વૈધુર્યણ્ય પ્રામાણ્યત માટે પ્રમાણ નથી. તત્કૃતો બ્રહ્મ સિદ્ધિ, તો બ્રહ્મની સિદ્ધિ વેદાંત વાક્યોથી શી રીતે થશે? ભાષ્યકારે કહ્યું, ક્રિયાર્થૈશ્ચ વિશેષાત વિદ્યાર્થાનામ, ક્રિયા માટે જે વાક્યો કહ્યા છે અને વિદ્યા કે ઉપાસના માટે જે કહ્યા છે એ વાક્યમાં કોઈ પ્રકારનો તફાવત નથી. એ ટીકાકાર સમજાવે છે, વિમતમ સ્વાર્થે પ્રમાણમ. વિમતમ એટલે વેદાંત વાક્યમ, વેદાંતનું વાક્ય પોતે જે છે એ પોતાના અર્થમાં જ પ્રમાણ છે. કેમ? અજ્ઞાત જ્ઞાપકત્વાત, તો અજ્ઞાત જ્ઞાપકત્વ વાક્યને પ્રમાણ બનાવે છે, નહીં કે વિધિ વાક્ય હોવા પણ વાક્યને પ્રમાણ બનાવે છે. સો અજ્ઞાત જ્ઞાપકત્વાત સંમતવત, સંમતવત એટલે કર્મકાંડવત. તો કર્મકાંડના વાક્યો, હા, 81મું પાનું છે મારા પુસ્તકમાં, 81મું પાનું. કર્મકાંડના વાક્યો જેવી રીતે અજ્ઞાતનું જ્ઞાન કરાવે છે એવી રીતે વેદાંતના વાક્યો અજ્ઞાતનું જ્ઞાન કરાવે છે. બસ, તો આ ક્રાઇટેરિયન, આ ધોરણને ધ્યાનમાં રાખીને કહીએ છીએ કે બંને પ્રમાણસર. વેદાંત શાસ્ત્રાદેવ, અને માટે વેદાંત શાસ્ત્રથી જ
अतः एटले वेदांतानां स्वार्थे मानत्वात् वेदांतना वाक्यो पोताना अर्थमां प्रमाण छे। नवामां कयो पानो छे? 54 पानो मळी गयो। वेदांत शास्त्रथी ज ब्रह्मनी सिद्धि थाय छे, अर्थ छे। पछी आगळ कयो, सिद्ध साध्य अर्थ भेदेन वैषम्यात् अविशिष्टत्वम् अनिष्टम् इति आशंक्य उक्तम् विवृणोति। सिद्ध अने साध्य आ बे अर्थना भेद छे। तो सिद्ध एटले सिद्धम ब्रह्म, सिद्ध अर्थ विषयकत्वम् वेदांतानां वेदांत छे ए ब्रह्मने विषय करे छे, अने ब्रह्म सिद्ध वस्तु छे। सिद्ध एटले जे अस्तित्व धरावे छे, वेदांत वाक्ये जेने पैदा करवानुं नथी एने माटे वेदांत प्रमाण छे। જયારે કર્મકાંડ છે એ સાધ્ય અર્થ વિષયકત્વમ છે, કર્મકાંડ સ્થિતિ વૈલક્ષણ્યમ, તો વેદાંત કર્મના વાક્યો છે એ સાધ્ય અર્થ એટલે કે સ્વર્ગ વગેરે જે અત્યારે હાજર નથી એને વિષય કરે છે। વેદાંતના વાક્યો જે નિત્ય અસ્તિત્વ ધરાવે છે એવા બ્રહ્મને વિષય કરે છે। કર્મકાંડના વાક્યો છે એ નિત્ય અસ્તિત્વ ધરાવતું નથી, જે અનિત્ય છે, જેને ઉત્પન્ન કરવાનું છે, ઉત્પાદ્ય, પ્રાપ્ય, આપ્ય, સંસ્કાર્ય આવી જે વસ્તુ છે કે વિકાર્ય એવી વસ્તુને એ વિષય બનાવે છે। આ વિલક્ષણતા કે આ તફાવત બંનેમાં છે, વૈષમ્યાત અવિશિષ્ટત્વમ, માટે તમે કહો છો કે બંને પ્રમાણ તરીકે અજ્ઞાત જ્ઞાપકત્વ ધરાવે છે માટે સરખા છે, પણ એ સરખા નથી। કારણ કે એક છે એ સિદ્ધ વસ્તુને વિષય બનાવે છે, બીજો છે એ સાધ્ય વસ્તુને વિષય બનાવે છે, માટે બંનેનું સરખું પ્રમાણ હોવું અનિષ્ટ છે, યોગ્ય નથી। इति आशंक्य उक्तम विवृणोति। एवं शंका करीने भाष्यकार महाराज नो जे संग्रह वाक्य के संक्षिप्त वाक्य हतु एने समझावता भाष्यकारे पोते कह्युं, यथाच दर्श पौर्णमासादि क्रिया इदं फला के एवं फला। 81 पानु भाष्य पहली लीटी। तो दर्श पौर्णमासनी क्रिया छे ए अमुक फल आपनारी छे, અમુક પ્રકારની ઇતિ કર્તવ્યતા એટલે કે આ પ્રકારે એ ક્રિયા કરવામાં આવશે એવા ક્રમવાળી છે, અને એવમ ક્રમ પ્રયોગતાંગા એમાં અમુક અંગોનો અમુક ક્રમમાં પ્રયોગ કરવો જોઈએ। એથી એતત અલૌકિકમ વસ્તુ પ્રત્યક્ષાદી અવિષયમ તથા ભૂતમ ચ વેદવાક્ય એવ જ્ઞાપ્યતે। આ વસ્તુ અલૌકિક છે। અલૌકિક કેમ છે? કારણ કે પ્રત્યક્ષાદી પ્રમાણથી અવિષય છે, આપણે કોઈ રીતે જાણી શકવાના નથી। કે એક તો સ્વર્ગ નામની વસ્તુ છે એ જાણવાના નથી, સ્વર્ગ હોય તો ક્યાં આવ્યું એ ખબર નથી, સ્વર્ગ કેવું છે એ પણ ખબર નથી, સ્વર્ગ મેળવવા જેવું છે કે નહીં એ પણ ખબર નથી। સ્વર્ગ જો ધારો કે મેળવવા જેવું બહુ સરસ છે તો કેવી રીતે મળશે એ ખબર નથી, એ કહે કે આ યજ્ઞ કરોને મળશે, એ યજ્ઞ કેવી રીતે કરવો એ ખબર નથી। આ યજ્ઞ સાધન છે અને સ્વર્ગ સાધ્ય છે, આ સાધન સાધ્ય સંબંધ પણ આપણે પ્રત્યક્ષાદિથી જાણી શકતા નથી। કોઈ સ્વર્ગમાં ગયેલો પાછો આવીને કે મેં યજ્ઞ કરો તો સ્વર્ગમાં ગયો માટે તો પણ યજ્ઞ કર, એવું કોઈ જોડે થવાનું નથી। એટલે યજ્ઞ જે અહીં કરે છે એનો પછીના સ્વર્ગ જોડે સંબંધ નથી, સ્વર્ગમાં જે ગયો છે એનો આ લોક જોડે સંબંધ નથી, એટલે બે લોકને સાંકળનારી કોઈ કડી નથી જેથી આપણે આપણા કોઈક પ્રમાણથી જાણી શકીએ કે સ્વર્ગ અને અગ્નિહોત્ર યજ્ઞ વચ્ચે સાધ્ય સાધન એવો સંબંધ છે। એટલે પ્રત્યક્ષાદિન અવિષય છે માટે તથાભૂતમ ચ વેદવાક્ય એવ જ્ઞાપ્યતે, માટે શ્રુતિમાં જેવું કહ્યું છે એવા સ્વર્ગની વિષયની વાત છે તો વેદવાક્યોથી જ જાણી શકાય છે। તથા પરમાત્મા, હા એના પહેલા ટીકાનું છે, યથાચ વિશિષ્ટત્વમ સ્વરૂપ ઉપકારિત્વમ ફલોપકારિત્વમ છે। તો ભાષ્યકારે કહ્યું હતું વિશિષ્ટ ઇતિ કર્તવ્યતા કા, એ વિશિષ્ટ ઇતિ કર્તવ્યતા કા, એમાં વિશિષ્ટ એટલે શું? તો કે સ્વરૂપ ઉપકારિત્વ અને ફલોપકારિત્વ 20 અને 11મી અને 12મી પાદનો છે। સ્વરૂપ ઉપકારી એટલે સ્વરૂપ ઉપકારી વાળું છે, એ સન્નિપત્ય ઉપકારકત્વમ, સન્નિપત્ય એટલે અત્યંત નજીકથી, એટલે કે જે યજ્ઞ કરવો છે એ યજ્ઞના કરવામાં જ એ સિદ્ધિ સ્થિતિ મદદ કરનારું છે, જેમ કે પ્રોક્ષણ, વિઘાત વગેરે। જયારે ફલોપકારિત્વમ છે આરાત એટલે દૂરથી, એટલે અત્યારે કર્મ કરીશ અને પછી ક્યાં જઈને ફળ મળશે, એ ઉપકાર કરશે, ફળ મળશે ત્યારે, એટલે દૂરથી ઉપકાર કરશે, જયારે બીજું છે નજીકથી ઉપકાર કરશે। એટલે સ્વરૂપ ઉપકાર, સ્વરૂપને ઉપકારી શું છે, ફળને ઉપકારી શું છે વગેરે। હવે આગળ કહે છે
81 પાનું ટીકાની ત્રીજી લીટીમાં પંચમોક્તમ પ્રકારમ પરામૃષ્ટુમ એવમ ઇતિ આદિષ્ટમ. ભાષ્યકાર મહારાજે કહ્યું છે વિશિષ્ટ ઇતિ કર્તવ્યતા કા પછી એવમ ક્રમ પ્રયુક્તાંગ, એટલે આ પ્રકારના ક્રમમાં પ્રયુક્ત કરવામાં આવે છે જેના અંગો એવી આ ક્રિયા છે. તો એવમ એટલે આવો, આવો એટલે કેવો, આ એવમ એટલે આવા ક્રમથી પ્રયુક્ત થતા અંગો વાળી આ ક્રિયા છે. આવા એટલે કેવા સમજવાના, આપણે કઈ આગળ કહ્યું હોય કે ભાઈ આ છોકરો તો બહુ તોફાની છે, આવા તોફાની છોકરાને શું કરીએ, તો આગળ કહ્યું હોય પછી આવો કે તો સમજ પડે. હવે આગળ કશું કહ્યા વગર એમને એમ કહી દે કે એવક ક્રમ પ્રયુક્તાંગ એટલે શું, એટલે ટીકાકર સમજાવે છે પંચમોક્તમ પ્રકારમ પરામૃષ્ટુમ. તો પાંચમામાં કહેલો આનો શબ્દાર્થ આવો થાય કે પાંચમામાં કહેલો જે પ્રકાર છે એનો પરામર્શ કરવાને માટે એવમ એવો આદેશ કે એવમ એવો શબ્દ ભાષ્યકારે વાપર્યો છે. આ પાંચમો શિવ વસ્તુ છે એટલે તેરમી પાદનો છે પાંચમો, એટલે જૈમિની અધ્યાય પાંચ અને પાદ એક, પાંચમો અધ્યાય અને પહેલો પાદ મારે પંચમોક્તમ. સો પંચમોક્તમીથી પૂર્વમીમાંસાયામ, મારી પાસે બીજી પાદનો છે મારી પૂર્વમીમાંસાયામ પંચમ અધ્યાય ક્રમ વિચાર. કારણ કે ભાષ્યકાર મહારાજે ક્રમ કહ્યો તો ક્રમ શબ્દ વાપરનારને ખબર છે કે જૈમિનીના પાંચમા અધ્યાયમાં બધા યજ્ઞ યાગાદીના ક્રમ આપવામાં આવ્યા છે, અને એટલે ક્રમની વાત આવે તો જૈમિનીએ પાંચમો અધ્યાય એ બધાને ખબર હોય. સો પંચમોક્તમીથી પૂર્વમીમાંસાયામ પંચમ અધ્યાય ક્રમ વિચાર. પૂર્વમીમાંસામાં પાંચમા અધ્યાયમાં ક્રમનો વિચાર કરવામાં આવ્યો છે. તત્ર યહ પ્રકાર શ્રુત્યર્થ પાઠાદિભી ઉપદિષ્ટ, તો શ્રુતિના અર્થના પાઠ વગેરે દ્વારા જે ક્રમ કહેવામાં આવ્યો, જે પ્રકાર કહેવામાં આવ્યો છે સહગ્રાહ્ય, એનું ગ્રહણ કરવું જોઈએ. એવમ ઇતિ અનેનમ, તો એવમ જે શબ્દ ભાષ્યકાર મહારાજે વાપર્યો એ એવમ દ્વારા પાંચમા અધ્યાયમાં મીમાંસામાં જૈમિનીએ જે પ્રકારનો પ્રયોગ કહ્યા છે, પ્રકાર કહ્યો છે, એ પ્રકારે એનું ગ્રહણ કરવું જોઈએ, એ ક્રમનો વિચાર છે, એનો પરામર્શ કરવા માટે એવમ શબ્દ છે. પછી અલૌકિક ભાષ્યકાર મહારાજે કહ્યું એટલે વિશિષ્ટની વાત ટીકાકારે કરી, એવમની વાત કરી, હવે અલૌકિક કહ્યું છે ભાષ્યકારે, તો અલૌકિક છે એવું શા માટે કહો છો, એટલે ટીકાકાર કહે છે અલૌકિકત્વમ સાધયતી. ભાષ્યકાર મહારાજે કહ્યું છે કે આ જે સ્વર્ગ છે અને સ્વર્ગ એટલે સ્વર્ગને માટે દર્શ પૌર્ણમાસ ક્રિયા કરવામાં આવશે એ આવું ફળ આપનારી છે, એ આનો આવી ઇતિ કર્તવ્યતા એટલે સ્વરૂપ આ પ્રકારનું છે, ફળ આ પ્રકારનું છે, આ પ્રકારનો ક્રમ છે એના અંગોના પ્રયોગનો. આ બધું ક્યાંથી લાવ્યા, તો કે અલૌકિક છે, અલૌકિક સાથી છે કારણ કે પ્રત્યક્ષાદિનો વિષય નથી. વળી આગળ ટીકાકાર કહે છે કિંજ વેદાંતાના અપ્રામાણ્યમ બુદ્ધિ અનુત્પત્તિ હેવા સંશયાદિ ઉત્પત્તિ હેવા. તો હવે તમે વળી કહો છો કે વેદાંત છે એ પ્રમાણ નથી, બ્રહ્મથી જન્મશે નહીં નથી, વેદાંત બ્રહ્મની બુદ્ધિ માટે પ્રમાણ નથી, એવું તમે જે કહો છો એ શેનાથી કહો છો? વેદાંત પ્રમાણ એક તો એટલે કર્મકાંડ પ્રમાણ છે અને વેદાંત પ્રમાણ છે, બંને વેદોનો જ ભાગ છે. પણ કર્મકાંડ સાધ્ય અર્થને વિષય કરે છે, વેદાંત સિદ્ધ અર્થને વિષય કરે છે, માટે વેદાંત પ્રમાણ નથી. તેમણે જવાબ આપ્યો કે અજ્ઞાત જ્ઞાપક છે માટે પ્રમાણ છે, એટલે સિદ્ધ કે સાધ્ય અર્થ એ કોઈ ફેર કરનારી વસ્તુ નથી. અને વળી તમે કહો છો કે વેદાંત પ્રમાણ નથી, એટલે શું પ્રમાણ નથી, એટલે એ પ્રમાણ નહીં જન્માવે એટલે એવું કહો છો કે પ્રમાણ નથી? સો કેમ વેદાંતાના અપ્રામાણ્યમ બુદ્ધિ અનુત્પત્તિર્વા, તો વેદાંતથી એટલે પ્રમાણ, જેમ કે આપણે આંખ વડે આ વસ્તુ જોઈએ તો તરત રંગ જન્મે ને કે આ કેસરી રંગ છે, એટલે આંખની સામે વસ્તુ મૂકીએ જે પ્રકાશિત થયેલી છે અને એ રંગને બતાવે એટલે આપણે કહીએ કે આંખ રંગને માટે પ્રમાણ છે. અને ધારો કે આંખની સામે મૂકીએ અને ગમે એટલો પ્રકાશ કરીએ ના દેખાય તો કઈ આંખ પ્રમાણ નથી, એટલે આંખે રંગની પ્રમા જન્માવી જોઈએ, એ જન્માવે તો આંખ પ્રમાણ છે. તમે કહો છો કે વેદાંત પ્રમાણ નથી, તે શું વેદાંત બ્રહ્મની પ્રમા જન્માવતું નથી માટે તમે કહો છો કે વેદાંત પ્રમાણ નથી? અથવા તો સંશયાદિ ઉત્પત્તિ રહેવા, અથવા આંખ એમ કેમ કે મને લાગે છે કે આ આમ તો લીલો લાગે છે પણ કદાચ પીળો પણ હોઈ શકે,
એટલે કાં તો આંખ કશું કહે જ નહીં આના વિશે, એટલે પ્રમા જન્માવે જ નહીં, અથવા આંખ સંશય વાળી પ્રમા જન્માવે કે આ લીલો કે પીળો હોય એવું લાગે છે. તો પ્રમાણને આવું કહેવાની છૂટ જ નથી કે આ છે કે પેલું છે. પ્રમાણ એને જ કહેવાય કે સ્પષ્ટપણે કે આમ જ છે. પ્રમાણ કે મને લાગે તો બ્રહ્મ તો ખરો, હમ તો માથી પાપડ તો ભાંગતો નથી, તો કે હા તો જરા વિચાર કરવો પડે કે શેકો પાપડ ના ભાંગતો હોય તો બ્રહ્મ ખરો કે નહીં. વેદાંત જો આવા પ્રકારનું જન્માવતું હોય તો એને પ્રમાણ ના કહેવાય. એટલે તમે કહો છો કે વેદાંત પ્રમાણ નથી તો શું થાય છે? પ્રમા જન્મતી નથી માટે કહો છો કે પછી સંશય વાળી પ્રમા જન્મે છે માટે તમે કહો છો કે વેદાંત પ્રમાણ નથી? 14 અને 15મી પાદ નો છે. તો બુદ્ધિ અનુત્પત્તિર્વા બુદ્ધિ અનુત્પાદકત્વા દ્વિતીયર્થ, એટલે વેદાંત બુદ્ધિ એટલે પ્રમા. તો વેદાંત જેને વિષય કરે છે સિદ્ધ બ્રહ્મ એના વિષયની પ્રમાણ ઉત્પન્ન કરનાર નથી માટે પ્રમાણ નથી એવું કહેશો. 15મી પાદનો એટલે પછીની પાદનો તો આંકડો છે ક્યાં? વાવ ઉપર. શેના ઉપર છે? તમારે સંશય ઉપર જ છે, સંશય ઉપર. તેમાં લખ્યું છે તથા જ બુદ્ધિ અનુત્પાદકત્વ એવ અપ્રામાણ્યમ. તો સંશય જન્માવે છે એની વાત તો કરી જ નથી એમણે. બુદ્ધિ અનુત્પાદકત્વની જ વાત કરી છે. એટલે અપ્રામાણ્યનો અર્થ આવો જ સમજો કે બુદ્ધિ ના જન્માવે. આગળ પણ જ્યાં જ્યાં આવું આવે કે અપ્રમાણ છે ત્યાં ત્યાં બુદ્ધિ જન્માવતું નથી માટે અપ્રમાણ છે એવું સમજી લેવું. પણ સંશયની વાત નથી કરી એમણે એમાં. આદ્ય તો કહે છે કે પહેલું જ તમે કહેતા હોય કે પ્રમા જન્માવતું નથી માટે અપ્રમાણ છે એ ઠીક નથી એ ભાષ્યકાર કહે છે. તથા વળું વાંચવાનું બાકી છે ભાષ્યનું વાક્ય. ચાલો એ વાક્ય પણ વાંચી લો. તથા પરમાત્મા ઈશ્વર દેવતાદિ વસ્તુ અસ્થૂલાદિ ધર્મકમ અશનાયાદિ અતીતમ ચ ઇત્યેવમ આદિ વિશિષ્ટમ ઇતિ વેદવાક્યૈ એવ જ્ઞાપ્યતે ઇતિ અલૌકિકત્વાત્ તથા ભૂતમ એવ ભવિતુમર્હતિ ઇતિ. તો જેવી રાતે જે રીતે વેદના કર્મકાંડના વાક્યો સાંભળો કે વાંચો અને તમને ખબર પડે છે કે આ ક્રિયા કરીશું એટલે આ ફળ મળશે, એનું આ સ્વરૂપ છે, સ્વરૂપમાં આ કીતિ કર્તવ્યતા છે અને આ ક્રમમાં એના અંગોનો પ્રયોગ કરવાનો છે, કેવું તમે વાંચો છો ખબર પડી જાય છે. બસ એવી રીતે પરમાત્મા ઈશ્વર દેવતા વગેરે જે વસ્તુ છે એના કયા ધર્મો છે કે અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ, એ સ્થૂળ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી, આ બધું જે શાસ્ત્રોમાં કહ્યું છે એ વાંચે તો ખબર પડે છે કે અસ્થૂલ અનણુ છે, અશનાયાદિ અતિતમ છે અને એ ભૂખ તરસથી મુક્ત છે. ઇતિ એવમ આદિ વિશિષ્ટમ ઇતિ વેદ વાક્ય એવ જ્ઞાપ્ય તે, વેદના વાક્યોથી જ ખબર પડે છે કે આવી વિશેષતાઓ વાળો પરમાત્મા છે. ઇતિ અલૌકિકત્વાત અને એ અલૌકિક પણ છે, એટલે આંખોથી ખબર નથી પડતી કે પરમાત્મા ભૂખ વગરનો છે, તરસ વગર. મને ભલે ભૂખ તરસ લાગે એટલે હું કહું છું કે હું ભૂખ્યો છું ત્યારે પણ હું ભૂખ તરસથી હતી જ છું, આવી ખબર કે મને તો પડતી જ નથી. એ શાસ્ત્રો કહે છે કે તું કહેતો હોય કે તું ભૂખ્યો છે ત્યારે તું તો ભૂખ તરસથી હતી જ છે. એ અલૌકિક વસ્તુ છે, પ્રમાણથી જણાતી નથી. તથા ભૂતમ એવ, તથા ભૂતમ એટલે શ્રુતિમાં જેવી કહી છે એવી જ શ્રુતિ વડે આ વસ્તુ જણાય છે એવું હોવું, એથી ભવિતું અર્હતી એવું હોવું યોગ્ય છે. એટલે શું હોવું યોગ્ય છે? કરતા કોણ થશે? પરમાત્મા ઈશ્વરાદિ વસ્તુ, પરમાત્મા ઈશ્વર દેવતાદિ વસ્તુ છે એ તથા ભૂતમ એવ ભવિતું અર્હતી. હવે ટીકાના વાક્યમાં કહ્યું કિંચ વેદાંતાના અપ્રામાણ્ય બુદ્ધિ અનુત્પત્તિર્વા સંશયાદિ ઉત્પત્તિર્વા ન આદ્ય, તો બુદ્ધિ જન્મતી નથી માટે વેદાંત અપ્રમાણ છે બરોબર નથી ભાષ્યકાર કહે છે. ન ચ ક્રિયાર્થૈ વાક્યૈ જ્ઞાન વાક્યાનામ બુદ્ધિ ઉત્પાદકત્વે વિશેષ અસ્તિ
ક્રિયા કરાવવાનું વાક્ય હોય કે જ્ઞાન આપનારું વાક્ય હોય, એ વાક્ય એમ કહેતો હોય કે જા તું ગાયને લઈ આવ, રામ દંડેન ગામ આનયવ, એવું વાક્ય હોય. અથવા એમ કહેતા હોય કે રામ ઇદમ પુસ્તકમ, આ પુસ્તક છે, ઇદમ પુષ્પમ, આ પુષ્પ છે. તો હવે જયારે એમ કહે કે આ ગાયને લઈ આવ તો સમજ પડે, અને આ પુષ્પ છે એવું કે તો સમજ ના પડે, એવું પડે કે ના પડે? એમ કે ગાયને લાકડીથી લઈ આવ તો સમજ પડે, અને એમ કે આ ગાય છે તો સમજ ના પડે. જો એમનો ગુનો નથી આપણે કહ્યું એમ, કારણ કે આપણે વ્યવહારમાં જો કોષમાં ગાય શબ્દ લખ્યો હોય ને એને ગાય નથી કહેતા, બરાબર? ડિક્શનરીમાં ગાય લખ્યું હોય એને ગાય નથી કહેતા. ગાય શબ્દ જ્યારે ગાય નામની વસ્તુમાં લાગુ પાડીએ, જેમાં એ લાગુ પડેલી અંદર તો શબ્દ છે, શબ્દ વિભક્તિથી વપરાય ત્યારે પદ બને છે, બરાબર? આ ગાય છે ત્યાં ગાય કરતા બન્યું, એ ગાય પદ છે. ડિક્શનરીમાં લખ્યું હોય ત્યારે ગાય શબ્દ છે. શબ્દ અને પદનો આ ફેર છે કે તિગંત પ્રત્યે કે સુબંત પ્રત્યે લાગ્યા ત્યારે એ પદ બન્યું. એટલે એ વસ્તુને ગાય કહીએ છીએ, નહીં કે ગને કાનો ગાન યને કહીને ય એને ગાય કહીએ છીએ. હવે ગાય કયા પછી ગાય ચિત્રમાં ચિત્રેલી હોય એને ગાય કહીએ કે નહીં? જીવતી જાગતી હોય એને ગાય કહીએ. ચિત્રમાં ચિત્રેલી ગાય કેમ ના કહેવાય? કેમ ના કહેવાય? ચિત્રમાં ચિત્રેલી હોય એને ગાય કહેવાય કે ના કહેવાય? તો દૂધ લઈ આવો એની પાસેથી. દૂધ ના આપે એને ગાય કેવી રીતે કહેવાય? ઘાસ ના ખાય એને ગાય કેવી રીતે કહેવાય? કેરીના ચિત્રો જોઈએ તો કઈ આપણું પેટ ભરી જાય? કેરી કેરી આ રહી ભીત પર, એ નહી કેરી. હવે આપણો દીકરો આપણી કશી સેવા ના કરતો, આનો દીકરો કોણ કે? કેવું જ પડે, પણ અંદરથી એવું થાય ને કે આને દીકરો કોણ કે? ક્યાં જઈએ તો કેવું જ પડે છે, બાકી આને કોણ કે? કેવું જ પડે જ બતાવે છે કે કહેવાનું મન થતું નથી, ખરું કે નહીં? તો જો વ્યવહારમાં આપણે એ ક્રિયાન્વિત અર્થમાં જ સમજવા શીખ્યા છીએ, એમનો ગુનો નથી. આપણે વસ્તુને ક્રિયાન્વિત અર્થમાં જ સમજતા શીખ્યા છીએ કે કેરી ખાઈ શકાય તો જ કેરી કહેવાય, કેળું આવ્યું હોય ને પાકે જ નહીં, પાકે જ નહીં, પાકે જ નહીં તો પછી સડી જાય એટલે સુકાઈ જાય, પણ પાકે તો નહીં. કેરીઓ તો વારંવાર, પપૈયું મસ્ટ થિંગ ઇઝ પપૈયું, જો તમે રાખી મૂકો તો ફૂકાઈ જાય, અને ના રાખો તો કાચું પથ્થર જેવું જ હોય. કેવી રીતે લોકો મેનેજ કરે છે પપૈયા જોડે મને સમજ જ નથી પડતી. એટલે પપૈયાને પપૈયું કહેવાય કેવી રીતે? તમે પપૈયાને પકવીને ખાઈ ના શકો, કેરીને પકવીને ખાઈ ના શકો, કેરીને ગોળી ના શકો, રસ ના કાઢી શકો, સમારી ના શકો, એને કેરી કહેવાય કેવી રીતે? એટલે વ્યવહારમાં ઉપયોગ અર્થક્રિયાકારિત્વમ સત્યત્વમ, વસ્તુનો જે ઉપયોગ થતો હોય છે ઉપયોગના આધારે જ વસ્તુને વસ્તુ કહેવાય છે. દીકરો ના હોય ને દીકરાની જેમ સેવા કરે તો દીકરો કહેવાય, અને દીકરો હોય ને દીકરાની જેમ સેવા ના કરે તો એને દીકરોની નોકરી ના કહીએ. તું જતો રહે, અમારા સંબંધથી છાપામાં છપાવી દઈએ આપણે. એટલે જે દીકરાનું કામ કરે એ દીકરો, જન્મ આપ્યો એ દીકરો થોડા વખત પકડી રાખે, પછી ક્યાં લગીને પકડી રાખીએ? પછી કે ભાઈ તું જા હવે અમારે કામ નથી, બરાબર છે ને? એટલે અર્થક્રિયા કાર્યત્વમ સત્યત્વમ, જે આપણા કામમાં આવે એ સાચું. અને એટલા માટે હવે મા બાપ કે શ્રુતિ આપણને જ્ઞાન આપે તો શેનું આપે? ઉપયોગમાં આવે એનું આપે કે પથરા જેવી કેરીઓ એનું જ્ઞાન આપે? કોનું જ્ઞાન આપે? સ્વાભાવિક જ છે ને, આ શાસ્ત્ર પ્રમાણ છે, અને પ્રમાણ તો આપણા હિતની વસ્તુનું જ જ્ઞાન આપે. માટે એ ક્રિયાન્વિત અર્થમાં જ, એટલે એક તો વ્યવહારમાં આપણે ક્રિયાન્વિત અર્થમાં જ સમજતા શીખ્યા છે. રામ દંડેન ગામ આનય, એવું જા હે રામ, રામ આખો કહેવો જોઈએ, રામ નહીં, રામ દંડેન ગામ આનય. એટલે આ અત્યારે બધા સ્પેલિંગમાં એ નથી લખાતું, મને સમજ નથી પડતી. કિરીટમાં કે આઈ આર આઈ ટી, તો કિરીટ એટલે આખો ક્યાં થયો? રામમાં આરે એમ ચાલે છે, જો એટલું સારું છે, કારણ કે એ તો બની ગયું છે, એ પેલા રામનું નામ છે. એટલે બાકી બધા નામમાં એ નથી લખાતો, એટલે બધા નામો હલંત લખાય છે. હા, અંગ્રેજી સ્પેલિંગમાં હર્ષ એચ એ આર એસ એચ એ વગર તો હર્ષ આવું થઈ જશે,
એટલે એટલે સંસ્કૃતમાં બોલવા માટે રામ નથી બોલાતો, રામા, રામ દંડેન ગામ આનય, રામ દંડથી ગાય લઈ આવ. એટલે હવે આ પૂર્ણાનંદીમાં આ ચર્ચા હતી ઉત્તમ વૃદ્ધ, મધ્યમ વૃદ્ધ અને પ્રતિપિત્સુ બાલહ. એટલે ઉત્તમ વૃદ્ધ એટલે દાદા, મધ્યમ વૃદ્ધ એટલે પિતા, પ્રતિપિત્સુ એટલે નાનો બાળક જે સમજવા ઈચ્છે છે. અને એ નાના બાળ એને હજુ કઈ સમજ નથી, ગાય કોને કહેવાય, લાકડી કોને કહેવાય, લાવવું કોને કહેવાય, કોઈ વસ્તુની ખબર નથી, પણ ચારે બાજુ ડાફોડિયા માર્યા કરે છે. અને જયારે દાદા કહે છે હે રામ દંડે ના ગામ આનયા, ત્યારે બાજુ 5-15 જણા બેઠા હોય એમાંથી રામ ઉભો થાય છે. એટલે એ ગોઠવે છે કે હા રામ જયારે બોલાય ત્યારે આ માણસ ઉભો થાય છે. એટલે એને ને રામને એવું પણ ખબર નહીં હોય એને કે આનું નામ રામ છે, પણ કે રામ 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 એ પણ એને રામ સમજ નહીં પડતી, પણ રામ રામ અવગિક એટલે એ સમજ્યા વગર જ કોપી કરતું હશે ને બાળક. એટલે આ જે રામ છે ને એને ને આને કઈક સંબંધ છે એટલે એ ઉભો થાય છે. પણ રામ બોલાય એટલે ઉભો થાય છે. હા એટલે રામ બોલાવું એટલે શું, એ ઉભા થવું. શું આવી રીતે કનેક્શન થાય છે. પછી શું કરે છે, દંડેના એટલે લાકડી લે છે, પછી લાકડી વડે ગાયને મારતો મારતો આવે છે કે એને ભય બતાવતો આવે છે. ગામ આનય એટલે ગાયને લાવે છે. તો લાકડી એટલે શું, ગાયને ભય બતાવવાનું સાધન, અને ગાય એટલે શું, ત્યાંથી અહીં લાવવાની વસ્તુ. ગાયનું દૂધ લઈ આવ તો ગાય એટલે દૂધ આપનારી વસ્તુ. એટલે જુઓ બાળક આવી રીતે જ ગ્રહણ કરે છે વ્યવહારને. એ એમને વસ્તુઓને ગ્રહણ જો પેલો કાગડો બોલે કા 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 કા, એટલે કાગડો એટલે શું, કા 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 કા, બરાબર ને. દરેક વસ્તુને આવી રીતે જ ગ્રહણ કરી છે. અને એટલા માટે ક્રિયાન્વિત અર્થમાં જ પદાર્થની શક્તિ છે આવું આપણે બધા જ સમજીએ છીએ અને માનીએ છીએ. જોડે જોડે શાસ્ત્રો પણ આપણને કંઈ કહેતા હોય તો આપણા ઉપયોગ માટે કે અને ઉપયોગ ક્રિયામાં આવતો હોય તો થાય. જે વસ્તુ ક્રિયા જોડે સંબંધ જ ના ધરાવતી હોય એને આપણે હોમ ફટ સ્વાહા વગેરે કહેતા હોય, કરવાનું શું, એને કશું નહીં. એટલે શાસ્ત્રોના વાક્યો પ્રમાણ છે, અને પ્રમાણે આપણા ભલાને માટેનું કંઈ કરવું જોઈએ. ભલું કશું કરવાથી થાય એટલા માટે, અને વ્યવહારમાં એવું જ દેખાય છે કે બધી વસ્તુઓના અર્થો ક્રિયાના સંદર્ભમાં સમજાય છે, માટે શાસ્ત્રના વાક્યો ક્રિયાન્વિત અર્થમાં પ્રમાણ છે એવું કહેવાનું. ભલે એમના જેવું બોલતા આપણને નથી આવડતું, પણ આપણે સમજીએ છીએ તો આવું જ જેવું એ બોલીને બતાવે છે કે વાક્ય ક્રિયાન્વિત અર્થમાં પ્રમાણ છે. જે મંડન મિશ્રની પ્રતિજ્ઞા છે, હા મંડન મિશ્રની આ પ્રતિજ્ઞા છે કે વાક્યો વેદના વાક્યો ક્રિયાન્વિત અર્થમાં પ્રમાણ છે. કાલે જોયું બધું ચર્ચા કરીને. સન્નચ ક્રિયાર્થ વાક્ય જ્ઞાન વાક્યના બુદ્ધિ ઉત્પાદકે વિશેષ અસ્તી. ભાઈ ભલે ને તમે કહો કે આ ગાય દાણ લાકડીથી લાવો કે ગાયનું દૂધ દોઈ આવો, એમાં ક્રિયા કહી છે, અને આ ગાય છે એમાં ક્રિયા નથી કહી, પણ તો શું એનાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન તો થાય જ છે. આ ગાય છે એવું જ્ઞાન થયું, આ ગાયમાંથી દૂધ લાવવાનું છે એવું જ્ઞાન થયું. એટલે ક્રિયાર્થક વાક્યો હોય કે ક્રિયા વગરના વાક્યો હોય, ખાલી વિજ્ઞાનના વાક્યો હોય, બંને વાક્યોમાં બુદ્ધિ ઉત્પન્ન કરવામાં કોઈ તફાવત નથી. બંને વાક્ય પોતપોતાની પ્રમાતો જન્માવે જ છે. માટે ક્રિયાર્થક વાક્ય પ્રમાણ છે, ક્રિયાર્થક વાક્ય પ્રમાણ છે અને બીજા વાક્યો પ્રમાણ નથી એવું કહી શકાય એવું નથી. ટીકાકાર કહે છે ન દ્વિતીય, તમે એમ કહેતા હોય કે સંશયવાળી પ્રમા જન્માવે છે માટે પ્રમાણ નથી, તો એ પણ ખોટી વાત છે કે સંશય જન્માવે છે. એટલે ભાષ્યકાર કહે છે નચ અનિશ્ચિતા વિપર્યસ્તાવા પરમાત્માદિ વસ્તુ વિષયા બુદ્ધિ ઉત્પદ્યતે. પરમાત્માનું વર્ણન અસ્થુલમ અનણુ હરસ્વમ વગેરે કરવામાં આવે ત્યારે એ સાંભળીને મનમાં કંઈક અનિશ્ચિત કે ઉલટી, અનિશ્ચિત એટલે આ કે પેલી, અને ઉલટી એટલે તો છે એના કરતા વિરુદ્ધ, તો કે એવી બુદ્ધિ જન્મતી હોય એવું તો દેખાતું નથી. પરમાત્મા વગેરેના વિષયના વાક્યો શાસ્ત્રો કહેતા હોય તો એ સાંભળીને શંકાવાળી બુદ્ધિ જન્મે અથવા ઉલટી બુદ્ધિ જન્મે એવું તો કંઈ થતું જણાતું નથી. અનિશ્ચિતા ત્રીજી પાદનો સંશય રૂપા, એટલે આ કે પેલી કોટીનું. બુદ્ધિ હિ ચોથી પાદનો અધિક, ભાઈ અમને તો જન્મે છે, અમે તો કેમ, પેલા વિરોચનને જન્મી હતી કે નહીં, ઉલટી બુદ્ધિ જન્મી હતી કે નહોતી જન્મી વિરોચનને. કયો વિરોચન, છાંદોગ્યમાં આવ્યો હતો. કયા ગુરુજી પાસે ગયો હતો, પ્રજાપતિ પાસે. કોની જોડે ગયો હતો, ઇન્દ્રની જોડે. કેટલા વર્ષ રહ્યો હતો,
32 વર્ષ રહ્યો હતો. હવે ભાઈ વાત તો 32 વર્ષ રહ્યો, 32 વર્ષો તપશ્ચર્યા કરી અને બોલો, અને એટલી તપશ્ચર્યા કરી અને બ્રહ્મા જેવા બ્રહ્મા ઉપદેશ કરનારા હતા અને તોય ઉલટી બુદ્ધિ જન્મી કે ન જન્મી, બરાબર છે ને? તો કેમ કહો છો કે વેદાંત વાક્યથી ઉલટી બુદ્ધિ જન્મતી નથી, બરાબર કે નહીં? એટલે હમણાં ઉમેર્યું અધિકારીણામ થાય પછી બીજું શું, સાધન ચતુષ્ટય સંપત્તિ, સીધી જ વાત છે ને કે અધિકારી તો ના હોય ને. અરે એવા તો બહુ થાંભલા પણ જ કહે છે, તો શું થઈ ગયું? અધિકારીણામ ચોથી પાદ નો, પાંચમી પાદ નો, જો ચોથી હતી અધિકારીણામ, પછી છે આગળ ઉત્પદ્યતી વેદાંત વાક્ય હિતિ શેષઃ. એટલે વેદાંતના વાક્યોથી અધિકારીઓના મનમાં નિશ્ચિત બુદ્ધિ જન્મે છે. ઉત્પદ્યતે ઇન્તિ, ઉત્પન્ન થાય છે એ વિષય કહે છે ટિપ્પણમાં. કિંતુ તેષામ યથાભૂત અર્થ બોધિનઃ તત્ત્વમાદિ વાક્યાત એકરૂપા અબાધિતા ચ વસ્તુ વિષયા બુદ્ધિ ઉત્પદ્યતે, અતઃ પ્રામાણ્યમ એવ સ્વાર્થે વેદાંતાનામ ઇતિ ધ્યેયમ. તો વેદાંત વાક્યનું અધિકારીને શ્રવણ ગુરુ દ્વારા કરાવવામાં આવે ત્યારે અધિકારીઓના મનમાં યથાભૂત અર્થ બોધિનઃ, જેવું છે વસ્તુ એવો જ એનો અર્થ એનું જ્ઞાન કરાવનાર તત્વમસી વગેરે વાક્યોથી એકરૂપા એટલે એક અખંડ બ્રહ્મનું પ્રમાણ અબાધિતા, અને જેનો એકવાર ઉત્પત્તિ થયા પછી બીજા કોઈ પ્રમાણથી બાધ થતો નથી એવી વસ્તુ વિષયા, એવી વસ્તુ નક્કર વસ્તુ એટલે સત્ય વસ્તુ પર બ્રહ્મ, એના વિષયની બુદ્ધિ ઉત્પદ્યતે ઉત્પન્ન થાય છે. અતઃ માટે પ્રામાણ્યમ એવ સ્વાર્થે વેદાંતાનામ, માટે વેદાંત વાક્યો સ્વાર્થમાં પ્રમાણ છે જ, એમાં તમે કોઈ ના નહીં કહી શકો, એથી ધ્યેયમ એવું સમજવું જોઈએ. ટીકાની છેલ્લી લીટીમાં કહે છે કોટિદ્વય અસ્પર્શિત્વા અબાધાચ, તો એટલે અનિશ સંશય પણ નથી ને વિપર્ય પણ નથી, એટલે શું પાછા એ સ્પષ્ટ કરે છે કોટિદ્વય અસ્પર્શિત્વાદ. તો સંશય કોને કહેવાય ખબર છે? ઉભય કોટિકઃ સંશયઃ, બંને કોટી એટલે ક્લાસ, બંને વર્ગ, બંને બાજુ. તો બંને પક્ષમાં આ કે આ આમ 50-50% જેવું હોય ત્યારે એને સંશય કહેવાય છે. અને ઉત્કટ એક કોટિકા સંભાવના, સંભાવના કોને કહેવાય છે? બેમાંથી એક પક્ષ જરા ઊંચો હોય તો એને સંભાવના કહેવાય છે. એટલે બંને બે રામ અને લક્ષ્મણ બંને પરીક્ષા આપી છે અને બંને સરખી મહેનત કરી છે, બંને સરખા માર્ક લેવા છે, ત્યારે કહેવાય કે બેમાંથી કોનો નંબર આવશે, સંશયની વાત છે. એટલે કે આનો પણ આવવાની શક્યતા છે અને લક્ષ્મણનો પણ પહેલો નંબર આવવાની એટલી જ શક્યતા છે. જ્યારે રામ અને લક્ષ્મણ બંને સરખા બધી રીતે છે, પણ છતાં રામની બુદ્ધિ જરા જુદી તો ખરી છે, લક્ષ્મણ હોશિયાર છે, પણ રામની બુદ્ધિ એટલે રામની બુદ્ધિ, એવું જ્યારે છે ત્યારે રામનો નંબર પહેલો આવવાની સંભાવના છે, બરાબર? બંને 50-50% જેવું હોય, ઉભય કોટી કહા સંશયઃ, સંશયમાં બે કોટી છે અને બંને કોટી સરખી છે. ઉત્કટ એક કોટિકા, બેમાંથી એક કોટી એક પક્ષ જરા ઊંચો હોય ત્યારે એના વિષયમાં સંભાવના બનતી હોય છે. સો કોટિદ્વય સ્પર્શિત્વાત, એટલે કે આ કે પેલું એ બેમાંથી એકેમાં એનો સ્પર્શ નથી તો સ્પષ્ટ નિશ્ચય ઉપર જ છે. અને અબાધાત, જ્ઞાન જન્મ્યા પછી બાધ થતો નથી. તો કોટિદ્વય એટલે 16-17 પાદનો છે. વેદાંત વાક્ય જ ધ્યેયઃ, પછી જૂના પુસ્તકમાં અવગ્રહ છે વચ્ચે, નવામાં નથી ને? છે, તે તો ના જ હોય ને. વેદાંત વાક્યથી જન્મતી બુદ્ધિ છે એ નિશ્ચિત છે, અનિશ્ચિત નથી, એ નિશ્ચિત છે, માટે હેતુ આપે છે કોટિદ્વય અસ્પર્શિત્વાત, બે કોટીને સ્પર્શ નથી કરતો માટે એ બુદ્ધિ નિશ્ચિત છે. સો અનિશ્ચિતત્વે નહીં, નિશ્ચિતત્વે. વેદાંત વાક્ય જ ધ્યેયઃ નિશ્ચિતત્વે હેતુમ આહ, વેદાંત વાક્યથી જન્મતી બુદ્ધિ છે નિશ્ચિત છે, એટલે કે સંશય વગરની છે. કેમ? કારણ કે બે બાજુને સ્પર્શ નથી કરતો, આ કે પેલું એવું નથી, સ્પષ્ટ એને જે કહેવું છે એ જ કહે છે. હા, એમણે લખ્યું છે વિરુદ્ધ કોટિદ્વય અનવગાહિત્વાદ ઇત્યર્થ, બે વિરુદ્ધ કોટીને અનવગાહન કરવું એટલે બંને આમ તો અવગાહન એટલે ડૂબવાનું પણ કહેતા હોય છે, અવગાહન કર ડૂબકી મારવી,
સ્પર્શ કરવો, ઓળખવું, સમજવું, જાણવું. તો કે છે કે આમ હશે કે આમ હશે એવી બે કોટીને સ્પર્શ કરતો નથી. એટલા માટે તસ્યાહ એવ અવિપર્ય રૂપત્વે હેતુ હો. હવે શંકા હોય તો ખોટી, પછી ઉલટી સમજ પણ જન્મી શકે કે આ ખબર નથી, હવે દોરલી છે કે સાપ છે, તો સાપ પણ હોઈ શકે. તો દોરલી છે કે સાપ છે એવી એવો સંશય પડે, પછી ખોટી બુદ્ધિ જન્મે કે સાપ છે. જયારે સંશય હોય, એટલે કે જયારે સંશય જ ના જન્મતો હોય કે દોરલી કે છે કે સાપ છે, દોરલી છે એવો નિશ્ચય જ હોય તો સંશય પણ ના જન્મે, તો ઉલટી બુદ્ધિ પણ ના જન્મે. બરાબર. જયારે જ્ઞાન છે ત્યારે સંશય પણ નથી, વિપરીત બુદ્ધિ પણ નથી. એટલે એમણે કહ્યું કે તસ્યાહ એવ. તસ્યાહ એટલે કોણ થશે ભાઈ? વેદાંત વાક્ય જ્ય અનિશ્ચિતત્વે હેતુ આહ કોટિદ્વય અસ્પર્શિત્વાત. તો વેદાંત વાક્ય જાધી કોટિદ્વય અસ્પર્શી તસ્યાહ એવ. બે કોટીને સ્પર્શ ન કરનારી વેદાંત જનથી જન્મેલી જે બુદ્ધિ છે તે જ અવિપર્ય રૂપા છે, એ માટે હેતુ કયો. અને સત્તરની પાદનો અબાધાદિતિ અબાધિત વિષયકત્વાદિત્યર્થ, અબાધિત વસ્તુને વિષય કરનારી છે એટલા માટે બુદ્ધિ જન્મે છે, જન્મે છે એવું કહેવું જોઈએ. તો આમ પહેલા કહ્યું કે બ્રહ્મ નથી, માટે વેદાંત બ્રહ્મ માટે પ્રમાણ નથી. તો બતાવ્યું કે બ્રહ્મ સદૈવ સંવેદમ અગ્રાસિત વગેરે દ્વારા બ્રહ્મ છે. પછી કહ્યું કે બ્રહ્મ હોય તો પણ વેદાંતમાં વેદાંત બ્રહ્મ વેદાંતમાં બ્રહ્મ વિષયક વિધિ નથી. એટલે બ્રહ્મને ઉત્પન્ન કરવું જોઈએ, બ્રહ્મને જોવું જોઈએ, બ્રહ્મ સુધી પહોંચવું જોઈએ, આવો કોઈ વિધિ નથી. એટલે વિધિ નથી એટલા માટે વિધિ હોય તો જ એની બુદ્ધિ જન્મે, તો વિધિ નથી માટે બ્રહ્મની બુદ્ધિ જન્મતી નથી. વેદાંત બ્રહ્મને માટે પ્રમાણ નથી એવું કહ્યું. હવે શરૂ કરે છે કે વેદાંતમાં અનુષ્ઠેય કર્મનો અભાવ છે, તો બ્રહ્મ જેવું કહ્યું પછી કરવાનું શું? સાંભળ્યું કે નહીં કે તો બ્રહ્મ છે, જા પાણી લઈ આવ. પછી બેસી રહ્યો હોય તો કહીએ કે સમજ પડી કે નહીં? કે સમજ પડી. શેની સમજ પડી? જા પાણી લઈ આવ. પાછો બેઠો ને બેઠો જ રહે તો સમજ ના પડી. બરાબર. જયારે કહે કે તું બ્રહ્મ છે તો એને કશું કરવાનું ખરું કે નહીં? એટલે પાણી લઈ આવ એ વાક્યની સમજ પડી એ ક્યારે ખબર પડે? જયારે ઉભો થાય અને પાણી લઈ આવે. એટલે કંઈ પણ કહ્યું હોય એ કહ્યા પછી કે સાંભળ્યા પછી ગુરુજી હું શું કરું? કે તું બ્રહ્મ છે, ગુરુજી મારું કલ્યાણ કરો અને મને મારું ભલું શેમાં થશે એમ કહો. કે મને કે કહો કે આપ હું શું કરું? બેટા તું બ્રહ્મ છે, એવું નહીં મને કહો કે હું શું કરું, ખરું ને? એટલે ગુરુજી પાસે જઈને માણસ પૂછે છે કે એસે નહીં બતાઈએ કે મેં ક્યાં કરો. મહારાજ ગુરુજી કહે છે, શંકરાચાર્ય મહારાજ કે શિષ્ય ગયા ગુરુજી કે પાસ બોલે કે મેં બ્રહ્મ વિદ્યા કા ઉપદેશ દે દો. તત્ત્વમસી. એસે નહીં જૈસે સબકો દેતે હૈ એસે ઠીક સે ઉપદેશ કીજીએ. તત્ત્વમસી નહીં. અચ્છા ઠીક હૈ તો ફિર આશ્રમમાં રહેકર સેવા કરીએ. તો 12 વર્ષ એને ગાયો ચરાવીને ભૂસું ખાણ્યું બધી સેવા કરી, ઉસકે બાદ ગુરુજી કે પાસ ગયા બોલા મહારાજ ઉપદેશ દીજે. તત્ત્વમસી. વહી ઉપદેશ દીધા, જ્ઞાન હો ગયા. 12 સાલ પહેલે જ્ઞાન નહીં હોવા હતા, અબ જ્ઞાન હો ગયા તો અંતઃકરણ શુદ્ધિ થઈ, પેલું અધિકારી તો આવી ગયું એટલે જ્ઞાન થયું. તો એટલે માણસને ખાલી તત્વમસી કહે તો સમજ ના પડે, પણ જયારે કે તું આમ કર ત્યારે થાય કે ગુરુજી ખરેખર. એટલે આ તકલીફ હોય છે ને લોકોને કે બધે તો સૂચના આપે છે, નામ કરે છે ને તેમ કરે છે, સામે જે કે બધાને ડફણા થી જેને ફાવતું હોય એને પછી ડફણા વગર મજા ના આવે, સૂચનાઓથી જ જેને ફાવતું હોય. સૂચના એટલે હું શું કરું? તો અનુષ્ઠેય મારું ભલું કરનારે હું શું કર્યું મને કહેવું જોઈએ. હવે એવું ના કહે તે પ્રમાણ કેવી રીતે હોય? હવે આ તકલીફ આ શરૂ થાય છે. હવે કહે છે કે અનુષ્ઠેય કર્મનો અભાવ છે વેદાંતમાં, માટે વેદાંત પ્રમાણ નથી. જેમ કે સ્વર્ગ છે એવો શબ્દ વેદાંત વેદના વાક્ય બોલે છે કે સ્વર્ગ છે. બરાબર. સ્વર્ગની વાત સાંભળીએ કે તરત આપણને કશુંક થાય કે નહીં? અધિકારી વધે જોઈએ. હા, સ્વર્ગ અધિકારી હોય, વેદાંતનો અધિકારી સ્વર્ગ અધિકારી હોય. એટલે સ્વર્ગનો અધિકારી હોય અને વેદના પાના ફેરવતો હોય અને સ્વર્ગનું વાક્ય વાંચે તેના મનમાં હે સ્વર્ગ, અરે વાહ આ જવા જેવું ખરું. હા, તો પછી સ્વર્ગનું નામ સાંભળીને સ્વર્ગ સાધ્ય છે એવી બુદ્ધિ થાય. સાધ્ય હોય એટલે કેન ભાવયે છેના વડે કથમ કેવી રીતે, આવા પ્રશ્નો ઉત્પન્ન થાય, કામે લાગી જાય માણસ. એટલે માત્ર સ્વર્ગનું નામ વેદમાં પડ્યું હોય છતાં પણ એ સ્વર્ગનું નામ સાંભળીને માણસ કામે લાગે છે.
જયારે બ્રહ્મ નું નામ સાંભળીને કશું કરતો નથી, ઉપરથી બેઠો જેટલું કરતો એ બંધ કરી દે છે, તો એ વાક્ય પ્રમાણ કેવી રીતે હોય? બરાબર, એની ચર્ચા હવે શરૂ કરે છે. ટીકાકાર કહે છે 82મા પાન ઉપર, ક્રિયા થઈ વાક્ય વિદ્યાર્થાનામ વાક્યાનામ સાધર્મ્યમ ઉક્તમ આક્ષેપતિ. તમે કહો છો કે ક્રિયા દર્શાવનારા જે વાક્યો છે વેદના અને વિદ્યા દર્શાવનારા વાક્યો છે બંને સરખા જ છે, તો આ તમે સાધર્મ્યમ 8મી પાદનો તુલ્ય પ્રામાણ્ય રૂપમ, એટલે બંનેનું પ્રમાણ હોવા પણ સરખું જ છે. ક્રિયા દર્શાવનારા વાક્યો અને ક્રિયા ન દર્શાવનારા વાક્યો બંને સરખા જ પ્રમાણ છે, આવું જે તેમણે કહ્યું એને અમે પડકારીએ છીએ. આક્ષેપ કરે છે ભાષ્યકાર, કહે છે અનુષ્ઠેય અભાવત અયુક્તમ ઇતિ ચેત. એમાં કોઈ અનુષ્ઠેય અનુષ્ઠાન યોગ્ય તો કશું છે જ નહીં ને, તો બ્રહ્મ છે કયું પછી કરવાનું છું? અને જુઓ, વિચાર કરો કે માણસ આખી જિંદગી અને જીવવાની બાકી છે, એને જીવનના બધા ભોગો ભોગવવાના છે, જીવનમાં બધું ઉત્પન્ન કરવાનું છે, પેદાશ કરવાની છે, જીવનમાં કેટલું બધું એને ભગવાને કેટલું આપ્યું છે, એને બધા ઋણો ચૂકવવાના છે. માણસ જન્મ્યો ત્યારે જાયમાનો વૈ બ્રાહ્મણ ત્રિભિર ઋણવાન જાયતે, જન્મ્યો ત્યારથી કેટલા દેવ આલીને પિતૃ ઋણ દેવ ઋણ ઋષિ ઋણ બધા ઋણો લઈને જન્મ્યો છે, અને આટલા બધા લોકોનું આટલી પેઢીઓથી અમે લેતા આવ્યા છે, શું બ્રાહ્મણ માણસ એને ચૂકવવાનું જ નહીં કરશું? તો ચૂકવવું તો જોઈએ ને આપણે. અને ભગવાને હાથ છે ને માટે આપ્યા છે, પક્ષને માટે આપ્યા છે, આંખો છે ને માટે આપી છે. હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું, એને માટે હાથ જોઈએ ખરા? પગ જોઈએ? આંખ નાક કાન કશું ના જોઈએ. હું બ્રહ્મ છું, બ્રહ્મ છું કરવું હોય તો કશાની જરૂર જ નથી. એટલે ભગવાને આપણને જ્ઞાનેન્દ્રિયો આપી છે, કર્મેન્દ્રિયો આપી છે, આપણને આટલી બધી શક્તિઓ આપી છે, ઉત્સાહ આપ્યો છે, પ્રેરણા આપી છે, અને શાસ્ત્રના 80% વાક્યોએ આપણને આ ને તે કર્મોની વાતો કરી છે. તો શું કર્મ કરવાનું જ નહીં અને હું બ્રહ્મ છું કરીને બેસી રહેવાનું? એટલે બહુ પ્રેક્ટિકલ આ વસ્તુ છે, જેથી કરીને આપણને એમ થાય કે જીવન આખું અનુત્પાદકત્વથી ભરેલું છે. એટલે માણસને થાય કે ના, એવું તો હોવું જ ના જોઈએ, માટે કંઈક કરવાનું હોય જ, અને કરવાનું ત્યારે જ હોય કે ફળ હોય. એટલે મનુષ્ય ફળ માટે, એટલે એક મનુષ્ય એવો છે કે ફળ જોઈતું નથી ને કર્મ કરતો નથી, અથવા ફળ જોઈતું હોય તો એ કર્મ તો નહીં જ કરું. નર્યો તમો ગુણથી ભરેલો કે કશું કરીશ જ નહીં, પડી જ રહીશ, જો ઉભા થવું પડતું હોય ખાવા માટે તો હું ખાઈશ પણ નહીં, પણ ઉભો તો નહીં જ થવું. આવો આળસો માણસ. એના પછીનો માણસ એવો હોય કે જેને કર્મ કરવું છે અને ફળ ભોગવવું છે, એને ફળ જોઈએ છે પણ એ કર્મ કરવા તૈયાર છે. પણ એ કર્મ કયું કરે? ગમે તે કર્મ કરે. આ જ કર્મ કરવું, પેલી રીતે જ કરવું એવું કશું નહીં, ગમે તે કર્મ કરવું, ગમે તે રીતે કરવું, પરંતુ ફળ ભોગવવું. એટલે ધર્મ કે અધર્મની ચિંતા વગર એને ફળ ભોગવવું છે. એનથી જરા ઇવોલ્વ થયો, જરા ઉત્ક્રાંત થયો માણસ, એટલે હવે એ કહે છે કે ભાઈ અધર્મથી ફળ નહીં ભોગવ, મને ફળ તો જોઈએ છે, એમાં ના નથી, મને કઢી તો ભાવે છે, એટલે કઢીઓ ખાવ કરો પણ સોમાં એક દાડો ખાવ, મીઠાઈ પણ ના. બધાએ બ્રાહ્મણો હોય અને સાધુઓ થાય, એટલે સાધુના કંઈક સત્વગુણ તો હશે જ ને, એટલે સાધુ થતો હશે ને, અને સત્વગુણ એટલે હૃદયા સ્નિગ્ધા સ્થિરાહા, એટલે મીઠાઈઓ ભાવતી જ હોય, એટલે મીઠાઈઓ ભાવનારા જ મોટે ભાગે સાધુ થાય. એટલે મીઠાઈ ભાવે તો છે પણ હું સોમાં એક દાડો જ ભાગ્ય મીઠાઈ ખાઉં છું. એટલે એટલે ભાવતી વસ્તુ ખાવામાં પણ અધર્મનો ઉપયોગ કરવો, કરો જ મીઠાઈ ખાવી એવું નથી કરતા, ભોગ ભોગવવામાં પણ વિવેક રાખીએ છીએ અને ધર્મપૂર્વક વિવેક ભોગને કમાઈએ છીએ અને ભોગવીએ છીએ. બરાબર છે. એના પછીનો માણસ, એના પછીનો માણસ કહે છે કે મારે ભોગ ભોગવવા નથી પણ કઈ નહીં, હું કર્મ કરીશ, કારણ કે મને ભગવાને તક આપી છે ખરું. એટલે ભોગ ભોગવવા માટે પણ કર્મ ન કરનારો માણસ, ભોગ ભોગવવા માટે કર્મ કરનારો માણસ, અને ભોગ ન ભોગવીને પણ કર્મ કરનારો માણસ, આ બધા તબક્કાઓ છે. અને આ તબક્કાઓમાંથી પસાર થઈને જ આગળ ચલાય છે, એમાં કોઈ શોર્ટકટ નામની વસ્તુ હોતી નથી. એટલે માણસે ભોગ નહીં ભોગવું પણ કર્મ કરીશ, આવા કર્મયોગી બનવું પડે. એ ભોગને માટે કર્મ કરતા કરતા ભોગથી થાકે કે બહુ ભોગવ્યો, હવે શું, કેટલા પિક્ચરો જોયા, કેટલું, મને તો ખબર જ નથી કે કેમ થાક ના લાગે. એક વાર પિક્ચર જોવા જાઓ 3 કલાક, મહાત્માઓ કે તમે રીંગણા બટાકા લેવા જાઓ ને તો ત્યાં તમે જોઈ શકો કે કેવું છે, અને પછી 5 રૂપિયા આપીને ખરીદો. આ તો પૈસા પહેલા આપીને તમે ભરી જ પડો, પછી અંદર જઈને ગમે કે ના ગમે 3 કલાક પૂરા કરવા કરો, ના કરો બહાર નીકળી જાઓ, પૈસા તો જતા જ રહે તમારા.
એમાં કઈ ચાખવા જેવું હોય નહીં. એટલે આ બધી વસ્તુઓ કેમ કંટાળો નહીં આપતી હોય લોકોને ખબર નથી આપણને, પણ માણસ આવું કરતા હોય છે. એટલે હવે જ્યારે આ પ્રકારનું મનુષ્યનું જીવન છે અને એ સમજે છે કે કશું કરવા માટે જ આપણે જન્મ્યા છીએ, તો હું બ્રહ્મ જેવું જાણી લઉં પછી કઈ કરવાનું જ નહીં. વિચાર કરો, એ પ્રેક્ટિકલ લાગે છે ખરું કે નાના બાળકને ખબર પડી ગઈ કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, બસ પછી એને કરવાનું શું? શું કરવાનું? બેસી રહેવાનું? ભીખ માગ્યા કરવાનું? શું કરવાનું? ના, હાજી જે કરવું હોય તે કરવાનું. હવે એને માનો કે જે કરવું હોય તે કરવાનું, પણ હું એ પ્રોજેક્ટમાં જમ્પ લાવવા માંગુ છું, બરાબર. મને મારે એવું, મારે પણ થાય છે કે તો હું જાણી લો કે બ્રહ્મ, કારણ કે આત્મા અપહત પાપમાં બીજા મૃત્યુ વિશોક વિજગત સહ, જો આત્માનું જ્ઞાન થાય ને તો આવું બધું મળે, સર્વાંશ લોકાન સર્વાંશ કામાન આપનો, તે બધા લોકોની પ્રાપ્તિ થાય, બધા કામની પ્રાપ્તિ થાય, તે મારે બ્રહ્મને જાણવું છે, બરાબર. હવે અત્યારે કોઈ પ્રેક્ષાપૂર્વકારી હોય, જો ડેલિબરેટ પર્સન હોય, તો વિચાર કરે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત તો કરીએ, ધારો કે અઘરું અઘરું પણ કરી નાખીએ એકવાર, પછી શું, પછી શું કરીશું? જીવતા જીવતા જ બ્રહ્મનું જ્ઞાન થયું, એમને નથી થયું. એ પ્રમાણે જીવતા જીવતા બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, પછી શું? પછી શું? પછી બેસી રહેવાનું, સુઈ રહેવાનું? પણ બ્રહ્મ જ્ઞાન થાય કે ના થાય, કર્મ જ કરવાનું હોય તો બ્રહ્મ જ્ઞાન ની શું કરવા માથાકૂટ કરવી? એટલે બ્રહ્મ જ્ઞાન જીવનમાં, હાજી બીજાને જ્ઞાન આપી શકે. એટલે જુઓ, આ પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા ઇન્સ્પાયરિંગ, પ્રોત્સાહક છે કે નથી? કારણ કે ભોગવવું એ તો એક એક પ્રોત્સાહક બળ છે જ છે, પણ ભોગવવું ના હોય તો એ શું, બેસી રહેવાનું? આ વસ્તુ મોટા ભાગના લોકોને જચે એવી છે જ નહીં. બેસી રહેવાય કેવી રીતે? ભલ ભલા લોકો બેસવા 80, 90, 95 જીવે છે માણસ, એટલે કામ તો કરવું જ પડે. એટલે આખો દાડો શું કરવાનો? આખો દાડો આ મોટા ભાગની માતાઓને મને તો ખબર જ નથી પડતી બધા એને આવું થતું હશે, પણ ડબ્બા ભરવાના, પછી ખાલવાના, પછી તપાવવાના, પછી ફરી ભરવાના, પછી ફરી ખાલવાના, ફરી તપાવવાના, ફરી અથાણા કરવાના, ફરી અથાણા. મને લાગે છે કોઈ ઘરોમાં ખવાઈ જતા હશે, મોટા ભાગના ઘરોમાં પડી રહેતા હશે. બીજે વર્ષે પછી પહેલાના જમાનામાં પ્યાલા બહેણી વાળાને આપતા હતા, હવે કંઈ જેને આપે નોકરોને ખુશ કરતા હશે કે જ્યાં આપે ત્યાં. પછી અથાણા આપી દેવાના, પછી બહેણીઓ ધોવાની, પછી તપાવવાની, પછી ફરી ભરવાની. આવું કરે ને ત્યારે એમ થાય કે કામ કર્યું, બેસી રહીએ તો ચોપડી વાંચવાની. ચોપડી તો સમજે, પણ કરવાનું શું? આખો દાડો બસ આ ચોપડી જ વાંચવાની, આખો તો ડબ્બા ઊંચા નીચા કરવાને, એ કર્યું કહેવાય? જો આ મને સમજ નથી પડતી, પણ એ લોકો સાચા છે, કારણ કે એને જ જીવન કહેતા શીખ્યા છે. જેમ પેલા નોકરને કહીએ કે ભાઈ તું ચોપડી વાંચ, કે ચોપડી વાંચવાની, 10 ઘરના કામ છે, તો એને માટે 10 ઘરના કામ કરવા એ જ યોગ્ય છે, એ જ શ્રેષ્ઠ છે. આપણા માટે આખો દાડો આ જ કરવો એ શ્રેષ્ઠ છે. હવે આ ચોપડી વાંચનારને આને બદલે બીજી ચોપડી વાંચતો, તેલાની પોતાની ભણવાની, તો એને માટે અક્ષરનો જોડે સંબંધ રાખવો એનું જીવન હતું. તો દરેક માણસનું જીવન કશાક કર્મો જોડે જોડાયેલું છે. હાજી નિયતમ કુરુ કર્મત્વમ, હઈ વાત સાચી છે, પણ એ વસ્તુ સમજાવવાનું તો અશક્ય જ છે, અને નિયત કર્મ કરવાનું તો ધેર ઇઝ નથિંગ. સ્વામી વિવેકાનંદે કહ્યું કે મને કોઈ સાચો કર્મયોગી મળે ને તો હું કોણી ઉપર ચાલીને કેટલા કિલોમીટર જઈને એને મળવા તૈયાર છું. તે નિયતમ કરો કર્મત્વમ, તો એક માણસ તમે જોયો મને બતાવજો, જસ્ટ વન, કે જેને એમાંથી ફળનો પ્રશ્ન જ નથી આવતો, એ જ્યાં જાય છે ત્યાં
વસંતવત લોકહિતમ ચરંતઃ, એ જ્યાં જાય છે ત્યાં લોકોના કલ્યાણ માટે એમથી જે થાય તે કરે છે અને આગળ ચાલતો પડે છે, કોઈના સરનામા લેતો નથી કે આપતો નથી. એક હોય તો મને કહેજો. બરાબર, એ સિદ્ધાંતની વાતો સાચી છે, પણ આપણે જ્યારે આનું પ્લાનિંગ કરવું હોય કે બ્રહ્મનું જ્ઞાન થશે પછી શું, તો એ આપણા મનમાં કંઈ પ્રોત્સાહન જન્માવી વસ્તુ છે ખરી? અથવા તો એ જ્ઞાન એક સ્વતંત્ર કમ્પાર્ટમેન્ટ છે કે એક ખૂણો કહે છે કે હું બ્રહ્મ છું અને બાકી જે કરતા એ કર્યા કરીશું? આવું થવાનું ખરું કે નહીં? સમજાય છે? એટલે હું કહું છું કે અનુષ્ઠેય અભાવાત એવું જે કહે છે એ વસ્તુ એકદમ સાચી છે, કે આપણે માટે બ્રહ્મનું જ્ઞાન એમાં જો કોઈ પ્રકારનું અનુષ્ઠાન કશું કરવાનું ના હોય, છેવટે જપ કરે અનુષ્ઠાન કરે ને કે તું આ ભણ, તો કે હવે નવરાત્ર છે એટલે અનુષ્ઠાન કરીશ, પછી બીજું શું આવશે એટલે આ કરીશ, એટલે બધું કઈ તો માણસ થાય કે કર્યું. સાધક તરીકે પણ કશું કર્યું, કશું જાણ્યું એટલે મેં કે ધાડ મારી ના કહેવાય. આટલા જપ કર્યા, આટલા અનુષ્ઠાન કર્યા, આટલી યાત્રા કરી, આટલા યજ્ઞ કર્યા, આટલા હોમ કર્યા, આ બધું કર્યું ત્યારે કર્યું કહેવાય ને? સાધના કરી ક્યારે કહેવાય? ભૂખ્યા મરીએ ત્યારે, ચાતા 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 ડાકોર જઈને પાછા આવીએ ત્યારે સાધના કરી કહેવાય? સાધના બ્રહ્મના જ્ઞાનની દિશામાં ચાલવું કહેવાય કોને? જો આપણે નથી સમજતા એવું નથી, આપણે બહુ જ બહુ જ સમજીએ છીએ. આપણે લોકો આ વસ્તુને એટલી બધી સારી રીતે સમજ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે સાધના એટલે અજ્ઞાન જેટલું ખરતું જાય એટલી સાધના થતી ગઈ કહેવાય. અપૂર્ણતાના ખ્યાલો પહેલા, મને જેટલી ખાવાની વસ્તુઓ જોઉં ને એટલી વખત મારામાં અપૂર્ણતા જન્મે કે મને લાડુય ના મળ્યો, લાપસી ના મળી, રસગુલ્લાય ના મળ્યા, ગુલાબજાંબુ ના મળ્યા. જેટલી જેટલી વસ્તુઓ ખાવાની જોઉં, જેટલી પહેરવાની જોઉં, જેટલી ઓઢવાની જોઉં, જેટલી હોટલો જેટલું જોઉં, જેટલા ફિલ્મોના પાટિયા જોઉં, એ દરેક વખતે મારામાં અપૂર્ણતાનો કે વંચિતતાનો ખ્યાલ જન્મતો હતો કે હું રહી ગઈ, હા આટલી ફિલ્મ જોઈ પણ આ તો જોઈ જ નહીં. પહેલા હું કંઈ સાંભળતી હતી કે ઘણા લોકોને એવું હોય કે પહેલામાં પહેલો શો જે થતો હોય ને એ લોકો બધા પિક્ચરનો પહેલો શો તો એમને જોવાનો જ હોય. આવું બધું કશુંક સાંભળેલું મને યાદ આવે છે. તો આ બધી વસ્તુઓથી માણસોને એમના હોવાનો અસ્તિત્વનો એ સાફલ્ય હતું. હવે જ્યારે આ બધી વસ્તુઓ ના જોઈ, હવે તો પહેલા એટલે આ બધી વસ્તુઓ ન થાય એ ઉણપ જન્માવતી હતી. એટલે પહેલા 100 વસ્તુ જોઈને, ખાલી જોઈને મને થાય કે આના વગર રહી ગયો છું, ચાલો આ કરીએ તો કેવું, કરતા પહેલા ઉણપનો ખ્યાલ જન્મે તો જ એ થાય, બાકી ના થાય. કોઈ પણ વસ્તુ દુકાનમાં સાડીની રતનપોળમાંથી પસાર થતા હોય તો માતાઓ હોય, એ સાડીઓ, એ આ સરસ સાડી, પેલી સરસ સાડી, સંન્યાસી પસાર થાય તો કશું નહીં કરે. કેમ? કારણ કે સંન્યાસીમાં સાડીઓ જોઈને ઉણપનો ખ્યાલ જન્મતો નથી, કોના વગર રહી ગયો છું, જન્મે તો વિચાર કરવો પડે. સંન્યાસી કે સંન્યાસીની રતનપોળમાંથી પસાર થતી વખતે વિચાર આવ્યો કે હે તો ખલાસ. એટલે ઉણપનો ખ્યાલ જન્મે તો જ વસ્તુ ખરીદાય કે વસ્તુની જોડે ઝંપલાવાય, ઉણપનો ખ્યાલ ના જન્મે તો નહીં. પહેલા 100 વસ્તુઓ જોઈને 100 વસ્તુ માટે આવું થતું હતું. હવે 100 માંથી 99 માટે, 99 માંથી 98 અજ્ઞાન શેર થયું, અજ્ઞાન ખરતું ગયું, એને આ ફૂટપટ્ટીઓ થશે ને કે પહેલા આટલી બધી વસ્તુઓ મારામાં અપૂર્ણતાનો ખ્યાલ જન્માવતી હતી. હવે ધીમે ધીમે 100 માંથી 90, 90 માંથી 80, 80 માંથી 70, 70 માંથી 50, 50 માંથી 5. હવે એક પણ વસ્તુ જોઉં તો જોયા જ કરું, બાકી એક કે વસ્તુ જોઈને મને એવું થાય જ ના કે આ સરસ, બહુ સરસ છે, એવું ભલે થાય, વાહ કેવું સરસ છે, તમારા ઘરમાં સરસ લાગે છે, તમારો બગીચો બહુ સરસ છે, પણ એકેય વસ્તુ જોઈને એવું ના થાય કે એને હું મારી બનાવું. ઇટ ડઝન્ટ ક્રિએટ અ સીકર ઇન મી. કોઈ પણ વસ્તુ મારી અને એની વચ્ચે સીકર શોર્ટ ડિવિઝન ઉત્પન્ન કરતું નથી. બરાબર છે ને? અત્યારે જે જોઉં એ મારે માટે, એને જ વિષય કહું, વિષયનોતી બધનાતીતી, વિષય બધા છે પદાર્થો, એ પદાર્થોને હું જોઉં છું ત્યારે વિષય બને છે, કારણ કે એ મારામાં બંધન જન્માવે છે. એટલે અત્યાર સુધીના જીવનમાં આપણે પદાર્થોને વિષયો બનાવ્યા છે, હવે વિષયોને પદાર્થો બનાવવાના છે. વિષયો એટલે બાંધનારા પદાર્થ, એટલે કે વિષય એટલે જીવ સૃષ્ટિ, પદાર્થ એટલે ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વરની સૃષ્ટિને જીવ સૃષ્ટિ બનાવીને રાગ દ્વેષથી બાંધી દીધી, હવે એને પાછી ઈશ્વર સૃષ્ટિ બનાવી દઈએ. આ પથ્થર ત્યાં બહુ સરસ છે, પેલું ભગવાનનું બહુ સરસ છે, આ બહુ સરસ છે, તમારે એમાંથી મારે કંઈ નથી જોઈતું. આ બધી પ્રક્રિયાઓ છે, હું બ્રહ્મ છું એને આને કંઈ સંબંધ નથી.
આ બધું થયા પછી બ્રહ્મચું થશે. બાકી આપણે માનીએ કે બધી વસ્તુઓને જોઈને ઉણપો જન્મવાની ચાલુ રહે અને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય તો બ્રહ્મનું જ્ઞાન થશે તો થશે કેવી રીતે? કારણ કે બ્રહ્મનું જ્ઞાન એટલે પૂર્ણનું જ્ઞાન, અને ઉણપો તો મારા મનમાં નાની મોટી વસ્તુ એ જન્મ્યા જ કરે, જન્મ્યા જ કરે, જન્મ્યા જ કરે, અને હું બ્રહ્મ પણ થઈ જાઉં પૂર્ણ, એવું કઈ બનવાનું થોડું છે. એટલે ઉણપના ખ્યાલ અને ઉણપના ખ્યાલને પૂરવાને માટે કરવામાં આવતા અનુષ્ઠાન, આ વસ્તુઓની ટકાવારી ઓછી થતી જશે, તેમ તેમ બ્રહ્મજ્ઞાનની સાધના થતી જશે. ખરી વાત છે ને? બ્રહ્મજ્ઞાનની સાધના એટલે કેટલી ખબર પડી ગઈ ને, આમાં વાક્ય આવડી ગયું, સંસ્કૃત આવડી ગયું, પેલું આવડી ગયું, એ તો મિનિમમ શીખવું જ પડશે, એના વગર તો નહીં જ મેળ પડે, એમાં તો કોઈ શંકા જ નથી. એ બધું તો કરવાનું જ, પણ એ સાધના નહીં કહેવાય. સાધનાની શરૂઆત કરવાની પૂર્વ તૈયારી કહેવાશે. આ તો સંસ્કૃત આવડે કે સાધના થોડી કહેવાય, આ વાક્યોની પાછળનું વ્યાકરણ આવડે એને સાધના થોડી કહેવાય, એ તો કશું ના કહેવાય, કઈ એટલે કઈ ના કહેવાય. સાધનાની શરૂઆત 100માંથી જેમ જેમ ધીમે ધીમે મારામાં ઉણપનો ખ્યાલ જન્માવનારી ટકાવારી ઓછી થતી જશે, તેમ તેમ સાધના થશે, એટલી મારામાં સ્વતંત્રતા કે નિષ્ઠા આવતી જશે કે ઠીક છે, મળ્યું તો હશે, ના મળ્યું તો હશે. કાચની લખોટીઓ છોકરા રમતા હોય, પેલા કેવું થતું હતું લખોટીઓ માટે, કે લખોટી મારી લખોટી, મારો ડબ્બો પેલો લઈ શેનો જાય, ઊંઘ ના આવે, ખાવાનું ના ભાવે, છોકરો ડબ્બો લઈને ઊંઘી જાય. હવે એનો છોકરો ડબ્બો લઈને ઊંઘી જતો હોય તો એને સાંભળું જોઈએ હશે, આપણે કરતા હતા નહીં, એક દાડો જતો રહ્યો. તો અત્યારે પેલા લખોટીના ડબ્બા માટે કેવું થાય છે, એવું સોનાની લખોટીનો ડબ્બો નહીં, એક પણ લખોટી હોય, ડબ્બો પણ હોય કે ઘડો પણ ભરેલો હોય, અને એની સામે જોઈને મને પેલી કાચની લખોટીના ડબ્બા જેવું જ થાય. ક્યાં બાત ના થાય કે છે, કાચની એટલે સોનાની લખોટી મારામાં અનુષ્ઠાન કરવાની વૃત્તિ જન્માવે છે. કે જો સોનાની લખોટીનો ડબ્બો પડ્યો હોય તો તપાસ કરવી પડે, હા કોનો છે, કેવી રીતે મળે છે, વેચવાનો છે કે વેચવાનો છે, વહેલો તે પહેલો, એવું છે, શું છે? એટલે અનુષ્ઠેય કંઈક વસ્તુ જાણીને કશું કરવું, આ આપણામાં જાણાતી ઈચ્છતી યતતે, જાણે, ઈચ્છા કરે અને પ્રયત્ન કરે, આ જ જીવન છે. એટલે જાણવું એનો અર્થ જ એ કે ઈચ્છા કરવી અને પ્રયત્ન કરવો. જ્યારે એવું થાય કે જાણ્યા પછી ઈચ્છા પણ ના જન્મે અને યત્ન પણ ના જન્મે, જાણવાથી અથવા તો જન્મે તો ઈચ્છા ટુ બી બેટર ઓર હેપીયર, હું વ્યક્તિગત સ્તર ઉપર વધારે સુખી કે વધારે સારો થાઉં એને માટેની ઈચ્છા ના જન્મે, પછી એવું થાય કે ચલો આ ભગવાને ચડાવ્યું કેવું સરસ છે, ફૂલ આપણા ગુરુજીને આપ્યું તો કેવું સરસ, આ વસ્તુ લોકોને મળશે તો કેવું સરસ, એવી ઈચ્છાથી ભલે થાય. એ થયા પછી પણ ધારો કે તમારે લોકોને આપવું છે અને લોકોને લેવું નથી તો શું, દુઃખ થાય કે ના થાય? છોડવાનું તમારું વેદન તમારી પાસે રાખો, અમારે સાંભળવું નથી તો શું? જુઓ ને જમાનો જ બદલાઈ ગયો છે, આપણે વેદાંત ભણવું છે કોઈ ભણવું જ નથી, તો પછી એના માટે રડવાનું કે નહીં રડવાનું? ભય પાછું અનુષ્ઠેયત્વ થઈ ગયું, હા એ નિષ્કામ કર્મ ના રહ્યું, એ નિષ્કામ કર્મ ના રહ્યું. જો મારે કોઈની સેવા કરવી હોય અને એને સેવા ના લેવી હોય અને એ મારામાં રિએક્શન જન્માવે તો એ નિષ્કામ ના રહ્યું, તો મારા સંતોષ માટે જ મારે સેવા કરવી હતી, નહીં કે એને માટે કરવી હતી, તો નિયત કર્મ ના થયું. નિયત કર્મ એટલે હું કરવા તૈયાર, અને હું કરતો જ નથી, નારાયણ તું એ ઇન્વોક કરે એ જ થાય છે. હું કરું છું નિષ્કામ, એવું બધું કશું હોતું નથી, આ બધી વસ્તુઓ તો બિલકુલ વાતો જ છે. એને એના શરીર વિશે કોઈ દાદા, હવે નાનું છોકરું તમે વિચાર કરો ને કે દાદાની પાસે નાનું છોકરું આવ્યું હોય અને દાદા ઘોડો ઘોડો થઈ જવું જોઈએ, દાદા ઘોડો થઈ જાય, છોકરો ઉપર બેસી જાય અને છોકરો પેટમાં લાતો મારે અને દાદા હસ્તે મોડે લઈ જાય, ત્યારે દાદા માન અપમાન યસ્તુલ્ય થઈ ગયા કે નહીં? માન અને અપમાનમાં સમાન છે, ખરું? અને પછી દાદા થોડીક વાર એને છોકરો જયારે રમતો હોય ને કે ચાલ બેટા ઘોડો ઘોડો કરીએ, પેલો છોકરો ના આવે તો દાદાને શું થાય? જો ખરાબ લાગે તો દાદા પોતાની રમત માટે છોકરાને ચડાવે છે, નહીં કે છોકરાની રમત માટે. આપણે કહીએ છીએ એવું કે અમે છોકરાને રમાડીએ છીએ, ના છોકરાને નહીં, આપણે આપણી જાતને રમાડતા હોય છે, ઊંઘતા છોકરાને ઉઠાડીને રમાડે છે, છોકરા માટે પોતાને માટે જ રમાડે છે. એટલે નિષ્કામતા નામની વસ્તુ તો બહુ જ બ્રહ્મ જ્ઞાન કરતા નિષ્કામતા અઘરી વસ્તુ છે. જો નિષ્કામ થાય તો બ્રહ્મ જ્ઞાનમાં એ તો મારું સ્વરૂપ છે ને, એમાં કઈ મોટી વાત છે?
એટલે બે વસ્તુ છે, એક તો શરીર એટલે અંતઃકરણના સંસ્કાર અને બુદ્ધિનો નિશ્ચય. બુદ્ધિનો નિશ્ચય એવો હોય કે હું પૂર્ણ છું, અને માટે પૂર્ણતા પ્રાપ્ત કરવાની વસ્તુ છે જ નહીં, એ બુદ્ધિનો નિશ્ચય છે. પરંતુ અંતઃકરણની પ્રેરણા હેઠળ શરીર અનેક વસ્તુઓ મેળવવા અને ભોગવવા એ ટેવાઈ જ ગયો છે. મેળવવા માટે કર્મ કરવું પડે, એટલે કર્મ કરવું, કર્મ કરવાથી કોઈને સંતોષ આપવો, એના દ્વારા સંતોષ પ્રાપ્ત કરવો. કર્મયોગી કે સેવક આપણાને સમજીએ છીએ કે આપણે કશું કરીએ, બધાને આટલા વર્ષોથી ફળ વહેંચું છું, માણસો આપીને આપ્યા પછી એની નોંધ ના લેવી, એના ગીતો તો આપવા કરતા વધારે ગાય છે. કે લાખ રૂપિયાનો ચેક આપે, માઇક ઉપર જાહેર ના કર્યો કે મેં ચેક આપ્યો છે. આ તો એવો કકડાટ એટલે એટલી બધી મુશ્કેલી હોય છે લોકોની, તો ક્યાં આપ્યું? એટલે એમાં કોઈનો ગુનો નથી, એ બાને આપ્યું એટલું સારું છે, બરાબર? એટલે આપણને કે એનો વાંધો નથી. પણ હું તો સિદ્ધાંતની ચર્ચા કરું છું કે આપણે કશું પણ કર્યું અને એ કરવા દ્વારા જે થયું એમાં પણ સંતોષ થયો, થાય તો સારી વાત છે, એનો વાંધો નથી. પણ જો એ ના થયું એટલે અસંતોષ થયો તો ગયા, બાકી વાંધો નહીં, સંતોષ ચાલો સરસ. નારાયણે આપણને સાધન બનાવ્યા છે, નિમિત્ત બનાવ્યા છે. આ સાધન વડે ઘણા લોકોનું ઘણું ભલું થાય છે, અને થયા કરે. ઓકે, નારાયણ શરીરને વાપર્યા કરે, કારણ કે મારે કોઈ એજન્ડા છે જ નહીં, આ શરીર નારાયણનું છે અને નારાયણે જે કરવું હોય તે કરે. બધું તો ખરું, પણ નારાયણ આવું શું કામ કરાવ્યું? એના ઘરમાં દુઃખનું કારણ આપણે બની ગયા, એનું શું? કે મહમ સાધુ ના કરવમ, કે મહમ પાપમાં કરવમ. એટલે આ અનુષ્ઠેયત્વ કે અનનુષ્ઠેયત્વ, કશુંક કરવું એ પણ એમાં આવી ગયું, કશુંક તો ના જ કરવું એ પણ એમાં આવી ગયું. એટલે મનુષ્યના જીવનમાં બ્રહ્મની સાધના અનુષ્ઠાન કરવા યોગ્ય છે કે નહીં એના આધારે નહીં. અનુષ્ઠાન તો એને માટે જ કરીશું કે અપૂર્ણમાંથી પૂર્ણતા પ્રાપ્ત કરું ને, બાકી કર્મ શેને માટે કરું? કર્મયોગ પણ અંતઃકરણની શુદ્ધિ માટે, તો એને અંતઃકરણની શુદ્ધિ જોઈતી નથી. મોક્ષે પી ફલે સંગમ ત્યક્તવા, એને મોક્ષે જોઈતો નથી. જ્યાં સુધી મોક્ષ જોઈએ છે ત્યાં સુધી મોક્ષ થવાનો જ નથી, કારણ કે મોક્ષ એનું સ્વરૂપ છે. એટલે મોક્ષે પી ફલે સંગમ ત્યક્તવા, મોક્ષરૂપી ફળની પણ આશા છોડીને હું કરું છું કે હું કર્મયોગ કરું છું, કે હું કોઈના ભલા માટે કરું છું, કે અંતઃકરણ શુદ્ધિ માટે કરું છું, એવા કોઈ સંકલ્પો કે ખ્યાલો વગર જેમ હું શ્વાસ લઉં છું અને ઉચ્છ્વાસ બહાર કાઢું છું, એની પાછળ મારો કોઈ પણ પ્રકારની ગણતરી નથી કે આટલા આટલા શ્વાસ લીધા અને કાઢ્યા તો શરીર માંદું પડ્યું, બોલો હું શ્વાસ જ નહીં લઉં, એવું થાય કે ના થાય? કે નિસ્વાર્થતા કોને કહેવાય? ગણતરીનો અભાવ કોણ આને કહેવાય? કે શ્વાસ લીધા અને કાઢ્યા ગણ્યા, કોઈ દાડો નથી ગણ્યા. આ મા બાપને સંભળાવીએ કે તમે જન્મ આપ્યો હતો ને એટલા ખતર આટલી વાર શ્વાસ લીધા, બાકી કઈ અમે તો, મને તો શ્વાસ લેવામાં રસ જ નથી, તમે રડો નહીં એટલા માટે હું શ્વાસ લઉં છું. નિષ્કામતા કે નિસ્વાર્થતાના દાખલાઓ છે કે આપણે નોંધ જ લેતા નથી. એમ હું કોઈને માટે કશું કરું એટલે પછી કરું આવ્યું જ નહીં. કોઈ પણ આ શરીરમાંથી કશું પણ ઇન્વોક કરે, કશાનું આવાહન કરે અને આ શરીરનો ઉપયોગ એની ઈચ્છા પ્રમાણે કરી જાય અને એમાં મને સારું કે ખોટું કશું ના હોય, ખરું કે નહીં? સ્વિચ ઓન અને ઓફ કરવાની છુટ્ટી લોકોની છે. આ સાર્વજનિક ઉપાધિ છે, જેમ સાર્વજનિક પરબો હોય ને એટલે પરબની ચકલી લોકો ખોલે, ખુલ્લી મૂકીને જતા રહે, કાલથી પાણી જ નહીં આપું ને કે મને ખુલ્લી મૂકીને જાય છે, કશું નહીં. એમ આ સાર્વજનિક પરબ હોય, એમાંથી જેને જે કરવું હોય તે કરે. પાણી ભરનારો જુદો હોય અને પીનારો જુદો હોય, હા, અને બગાડનારો ત્રીજો જ હોય, ભરનારો ખાલી ભર્યા કરે. એટલે અનુષ્ઠેયત્વ એ આપણા જીવનનો ભાગ હોય છે. આ સિદ્ધાંતોની ચર્ચા છે ને કે મીમાંસકો માને છે કે અનુષ્ઠાન કરવું જોઈએ ને એવું બધું, પણ આપણા જીવનનો આ ભાગ છે કે કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કરવું એ કંઈક ભોગવવાથી પ્રિસીડ થયેલું છે. કે પહેલા કંઈક ભોગવવું જન્મે છે અને પછી એને માટે કંઈક કરવું, ધીમે ધીમે કંઈક ભોગવવું ના જન્મે તોય કંઈક કરવું, કારણ કે કર્યા પછી ફળ મળશે અને લોકો કહેશે કે તમારે લીધે અમારે એટલી સગવડ થઈ, એને ભોગવીશું કે ચાલો કેટલું સરસ કે આપણું કરવાથી આટલું તો થયું ને. બિચારા મને કહે છે કાલે કોઈએ કે બિચારા ગરીબ છોકરા પાણી તો પીશે ને, લાખ રૂપિયાનો ચેક તરત મેં આપી દીધો, પછી મારું નામ એના બોલ્યા, મને કે લાખનો ચેક માથે પડ્યો. પણ આવું બધું એટલે આવું થતું જ હોય છે. એટલે ભોક્તૃત્વ વગર કર્તૃત્વ, ભોગવવાની ઈચ્છા વગર, કે આપણે પાણી નથી પીવું, ભલે છોકરા પાણી પીતા પરબ માંડીને,
પણ પછી પાછું નામ ના બોલાયું તો કર્મ કર્યા પછી પણ એનું ફળ ભોગવવાની ઈચ્છા ભોક્તૃત્વ તો થઈ જ ગયું. એટલે બધી વસ્તુથી મુક્તિ, કશો કરવું ને કશો મેળવવું, પણ જોડે જોડે હું કરતા કે ભોગતા જ નથી, પણ કર્તૃત્વ ભોક્તૃત્વને વ્યક્ત કરનારી કે એને પૂર્ણ કરનારી જે પ્રક્રિયાઓ છે એમાંથી મુક્ત થતા 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 થતા. સો આ વસ્તુઓ તો એટલી બધી અઘરી ને એટલી બધી લાંબી, કારણ કે પેલો સંકુચિત સ્વાર્થ મારું થશે શું, બધું ખરું તો ખરું પણ એટલે કે રસ્તા છોડા રખડી પડાય, જે આપણે ખાવાની ચિંતા તો કરવી જ પડે, ખાવાના નામે તો આટલી આટલી મોટી અધોધો ચિંતા કરે. હા, વાત એટલી કરે કે ખાવાનું તો જોઈએ જ ને બે ટાંકનું. અરે બે ડંગના ખાવાના માટે કે કોઠીઓ ને કોઠીઓ આખી જિંદગી લગીને ભરવાનું થોડું જોઈતું હોય તો ભર્યા જ કરે, અને પાછા વાત એવી કરે ખાવાનું જોઈએ. તો અનુષ્ઠેય અભાવાત અયોક્તમિતિ છે, આમાં અનુષ્ઠેય કશું છે જ નહીં વેદાંતના વાક્યમાં, અને એટલા માટે ક્રિયા વાક્યની જેમ જ વેદાંતના વાક્યનું પ્રામાણ્ય છે એવું તમે કહેતા હોય તો એ ઠીક નથી. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.